મૂળભૂત ક્રિયાઓ માટે સમય સંખ્યાના ગુણધર્મો શું ભાગ ભજવે છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ સમરૂપતાનો ગુણધર્મ પછી જૂથનો ગુણધર્મ આવા બધા ગુણધર્મો આપણે જોયા કે શું ભાગ ભજવે છે તો મોટે ભાગે સરવાળા અને બાદબાકીમાં સરવાળા અને ગુણાકારને બધા જ ગુણધર્મો લાગુ પડતા હોય છે જ્યારે બાદબાકી અને ભાગાકારમાં મોટા ભાગના ગુણધર્મો અનુસરણ થતું નથી બરોબર તો અમુક અપવાદ હોય એ આપણે તમને વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ બધા કરાવેલા છે તો અત્યાર સુધીના બધા જ ગુણધર્મો તમારે વ્યવસ્થિત રીતે લખી નાખવાના છે તથા એક વખત હજી પણ આપણે દાખલાઓ ચાલુ કરીએ એ પહેલાં દરેક બાળ મિત્રએ બધે જ બધા ગુણધર્મોનો મહાવરો એક વખત કરી લેવાનો છે તો ખાસ અત્યાર સુધીના બધા ક્લાસનું એક વખત રિવિઝન કરી લેવું જરૂરી છે તો ખાસ દરેક બાળ મિત્ર બધા અત્યાર સુધીના બધે બધા ટાસ્કનું રિવિઝન કરી લેશે આજે આગળ વધીએ તો વિરોધી સંખ્યા તો વિરોધી સંખ્યા આપણે પૂર્ણાંક સંખ્યામાં વિરોધી સંખ્યા નામનો ટોપિક શીખેલા કે વિરોધી સંખ્યા એટલે શું તો એ જ ટોપિક એના જેવું કંઈક આપણે અહીંયા શીખવાનું છે ભાઈ સમય સંખ્યાની વિરોધી સંખ્યા કઈ રીતે મેળવતા હતા બધા યાદ કરો તો વિરોધી સંખ્યા બધા યાદ કરો તો પૂર્ણાંક સંખ્યા આપણે શીખેલા બરોબર તો પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે વિરોધી સંખ્યા પાછલા ધોરણમાં વિરોધી સંખ્યા આપણે શીખી ગયા તો પૂર્ણાંક સંખ્યાઓની વિરોધી સંખ્યા કઈ રીતે મેળવતા હતા તો ત્યારે આપણે લખાવેલું અથવા તો જો તમે સાતમા ધોરણના મારા ક્લાસ તો આપણે શૈક્ષણિક આપણા જે શૈક્ષણિક સંકુલ છે નવયુગ ટીવાણાની યુટ્યુબ ચેનલ ઉપર બધા અપલોડ કરેલા છે તો એનું જો તમે રિવિઝન કર્યું હશે પુનરાવર્તન કર્યું હશે તો તમને ખ્યાલ હશે કે પૂર્ણાંક સંખ્યાની તમારે વિરોધી સંખ્યા મેળવવી હોય તો તમે શું કરતા હતા તો કે મેં તમને વ્યાખ્યા લખાવેલી કે જો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો જો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તે પૂર્ણાંક સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય દાખલા તરીકે મારે બેની વિરોધી સંખ્યા મેળવવી હોય બેની વિરોધી સંખ્યા કઈ રીતે મળે તો કે 2 વત્તા અહીંયા કંઈક મૂકું અને સરવાળો શૂન્ય થાય તો મને બેની વિરોધ તો એ બંને વિરોધી એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય તો બેની વિરોધી સંખ્યા મેળવવા માટે આ સરવાળો શૂન્ય ક્યારે થાય તો કે 2 વત્તા -2 કરું આની નાની નિશાની ઉલટાવી રાખવાનું મૂલ્ય આનું આ જ રાખવાનું માઇનસ કરું તો 2 - 2 બરાબર શૂન્ય તો આવી રીતે આપણે પૂર્ણાંક સંખ્યામાં કરતા હતા દાખલા તરીકે -8 ની તમારે વિરોધી સંખ્યા મેળવવી હોય તો -8 ની તમારે વિરોધી સંખ્યા મેળવવી હોય તો -8 - 0 કરવા પર સોરી વત્તા કંઈક સંખ્યા લખવાની એનો જે સરવાળો જે છે એ શૂન્ય આવે તો તમે કહી શકો કે આપેલી સંખ્યાની બીજી જે સંખ્યા મૂકો એ બંને એકબીજાની વિરોધી સંખ્યા છે અહીંયા શું મૂકશો કે 8 મૂકો તો જવાબ શૂન્ય આવે તો માઇનસ જો અહીંયા 2 જે છે 2 કે -2 ની વિરોધી સંખ્યા છે અથવા બીજું કઈ રીતે કહી શકાય 2 ની વિરોધી સંખ્યા કઈ -2 એવી જ રીતે -2 ની વિરોધી સંખ્યા કઈ -2 ની વિરોધી સંખ્યા કઈ તો કે 2 તો બંને માટે આ ઉલટા વિધાન પણ સાચા છે અહીંયા -8 ની તમને વિરોધી સંખ્યા પૂછી તો -8 ની વિરોધી સંખ્યા કઈ તો કે -8 માં 8 ઉમેરીએ તો શૂન્ય સરવાળો શૂન્ય મળે તો -8 ની વિરોધી સંખ્યા કઈ થાય 8 હવે તમારે 8 ની વિરોધી અથવા તો તમને ઉલટો પ્રશ્ન પૂછે 8 ની વિરોધી સંખ્યા કઈ તો -8 તો
વિચારો તો માઇનસ બે ના છેદ માં પાંચ, હવે માઇનસ બે ના છેદ માં પાંચ તો સરવાળો વત્તા બે ના છેદ માં પાંચ સાથે કરો તો શૂન્ય આવે, તો આપણે પૂર્ણાંક સંખ્યાની જેમ આપણે વિરોધી સંખ્યા મેળવી શકીએ. જુઓ તો માઇનસ બે ના છેદ માં પાંચ વત્તા બે ના છેદ માં પાંચ, અહીંયા એવું કરો જો માઇનસ આઠ મૂલ્ય એનું એ, પરંતુ એનો પ્લસ મૂલ્ય લીધો, માઇનસ બે ના છેદ માં પાંચ વત્તા બે ના છેદ માં પાંચ બરાબર છેદ, મેં તમને શું કીધું તો સરવાળા બાદબાકી માં છેદ સમાન હોય તો સરવાળા બાદબાકી થઈ શકે, અહીંયા તો છેદ ઓલરેડી સમાન આપેલા છે, તો માઇનસ બે વત્તા બે. હવે ઓકે અંશ અને છેદ, જો આ બે અને બે માંથી બે જાય, શું તમને કીધેલું કે નિશાની અલગ અલગ હોય તો નિશાની જો અલગ અલગ હોય તો શું કરવાનું, નિશાની અલગ અલગ તો બાદ બાકી મોટામાંથી નાનું બાદ, અહીંયા તો બે સરખા છે તો ગમે તેને ગમે તે માંથી બાદ કરી શકાય, તો બે માંથી બે બાદ કરો, તો બે માંથી બે બાદ કરો તો જવાબ શૂન્ય આવે, શૂન્ય ના છેદ માં પાંચ બરાબર જવાબ શૂન્ય આવે. તો માઇનસ બે પંચમાંશ અને બે પંચમાંશ કેતા કે મૂલ્ય એનું એ જ રહેવા દઈએ, એક ધન સંખ્યા ને એક ઋણ સંખ્યા લઈએ તો એનો સરવાળો શૂન્ય આવે છે. તો પૂર્ણાંક સંખ્યામાં આવી રીતે સરવાળો શૂન્ય આવતો હતો તો આપણે એને વિરોધી સંખ્યા કહેતા. તો સમય સંખ્યામાં તો કે સમય સંખ્યાઓમાં પણ આવું શક્ય છે. જો તમે જોઈ લીધું એક ઋણ સંખ્યા ને એક ધન સંખ્યા લીધી, બંનેનું મૂલ્ય એક સરખું હોય અને એનો સરવાળો કરીએ તો સરવાળો શું આવે છે, શૂન્ય આવે છે. તેથી આપણે કહી શકીએ કે કોઈ પણ સમય સંખ્યા કઈ રીતે મળે, તો કે જો બે સમય સંખ્યાનો સરવાળો શૂન્ય મળે તો એ બે સમય સંખ્યા એકબીજાની વિરોધી કહેવાય. હજી એક ઉદાહરણ લઈ લઈએ, દાખલા તરીકે અગિયાર ના છેદમાં આઠ વત્તા શૂન્ય મેળવવા હોય તો શું કરશો, તો અગિયાર ના છેદમાં આઠ વત્તા માઇનસ અગિયાર ના છેદમાં આઠ કરશો તો જવાબ શૂન્ય આવશે, બરાબર અગિયાર વત્તા માઇનસ અગિયાર છેદ સરખો છેદમાં આઠ બરાબર અગિયાર માઇનસ અગિયાર ના છેદમાં આઠ બરાબર શૂન્ય ના છેદમાં આઠ બરાબર શૂન્ય. તો જુઓ તો મૂલ્ય એક સરખું અને નિશાની બદલી ને સરવાળો કરીએ તો જવાબ શૂન્ય આવે છે. એનો મતલબ કે વિરોધી સંખ્યા કઈ રીતે મળે, જે રીતે આપણે પૂર્ણાંક સંખ્યામાં વિરોધી સંખ્યા મેળવતા હતા એ જ રીતે સમય સંખ્યામાં વિરોધી સંખ્યા, સમય સંખ્યાઓમાં પણ વિરોધી સંખ્યા મેળવી શકાય છે. તેથી આને આપણે વ્યાપક રીતે લખી શકીએ કે કઈ રીતે વ્યાપક રીતે લખી શકાય કે કોઈ પણ સમય સંખ્યા, હવે જુઓ તો એ વ્યાપક રીતે લખીએ એ પહેલા તમને ખબર પડી, જુઓ અહીંયા માઇનસ બે પંચમાંશ આની વિરોધી સંખ્યા બે પંચમાંશ, એવી જ રીતે બે પંચમાંશની તમને વિરોધી સંખ્યા કીધી હોય તો બે પંચમાંશની વિરોધી સંખ્યા માઇનસ બે પંચમાંશ અને માઇનસ બે પંચમાંશની વિરોધી સંખ્યા પ્લસ બે પંચમાંશ બરોબર. મતલબ કે એક માઇનસ સંખ્યા હોય, મૂલ્ય એક સરખું હોય, મૂલ્ય એક સરખું રહે, જ્યારે એક ઋણ સંખ્યા બને અને એક ધન સંખ્યા બને તો તેનો સરવાળો શૂન્ય થાય. પછી અગિયાર ના છેદમાં આઠ હોય તો અગિયાર ના છેદમાં આઠ હોય એની વિરોધી સંખ્યા કઈ, તો માઇનસ, હવે તમને ખબર પડી ગઈ માઇનસ અગિયાર ના છેદમાં આઠ, હવે માઇનસ અગિયાર ના છેદમાં આઠ ની વિરોધી સંખ્યા કઈ, તો માઇનસ અગિયાર ના છેદમાં આઠ ની વિરોધી સંખ્યા પ્લસ, જુઓ તો ધન સંખ્યા મૂલ્ય એક સરખું, શું કીધું મૂલ્ય એક સરખું, જો ધન સંખ્યાની વિરોધી મેળવવી તો એની એની ઋણ કરી નાખવાની, મૂલ્ય એનું એ રાખવું, ઋણ સંખ્યા આપેલું એની તમારે વિરોધી સંખ્યા મેળવવી તો શું કરવાનું, મૂલ્ય એનું એ રાખવાનું, ઋણ સંખ્યામાંથી એને ધન સંખ્યા બનાવી દેવાની. તો હવે તમારે આને વ્યાપક રીતે લખવું હોય તો કોઈ સમય સંખ્યા, કોઈ પણ સમય સંખ્યા A upon B
માટે અથવા તો એ અપોથી અને માઇનસ એ અપોન બી માટે એ અપોન માટે જુઓ તો શું લખી શકાય માટે એ અપોન બી વત્તા માઇનસ એ અપોન બી બરાબર શૂન્ય અથવા માઇનસ એ અપોન બી વત્તા એ અપોન બી બરાબર શૂન્ય એટલે કે A upon B A B A minus A upon B ni tatha minus A upon B A A upon B ni virodhi sankhya se શૂન્ય અને એટલે કે નહીં પણ અહીંયા બરાબર શૂન્ય હોય તો એ અપોન બી એ માઇનસ એ અપોન બી ની તથા માઇનસ એ અપોન બી એ એ અપોન બી ની વિરોધી સંખ્યા છે કેતા કે કોઈ પણ બે સમય સંખ્યા નો જુઓ સિમ્પલ આ તમને ગણિતની ભાષામાં મેં તમને વિધાન લખાયું બરાબર પણ એનો સિમ્પલ મતલબ શું નીકળે વિચારો તો આપણે પૂર્ણાંક સંખ્યા તો શીખી ગયા છીએ જે બે સમય સંખ્યાનો સરવાળો શૂન્ય થતો હોય તે બે સમય સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય અહીંયા જો એવું લાગે તો તમને કાઉન્ટમાં લખી નાખો જે બે સમય સંખ્યાઓનો પેલા નીચેના બે ઉદાહરણો તમારી સાથે જાણ ખાતર બનાવેલા એ ખાસ તમે તમારી રીતે વિડિયો સ્ટોપ કરીને પેલા લખી લીધો બરોબર તો જે બે સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સમય સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા વડે છે તો ખાસ સિમ્પલ ભાષામાં તમને ખ્યાલ આવી ગયો હશે પણ વિરોધી સંખ્યા જે આપણે પૂર્ણાંક સંખ્યામાં શીખ્યા એનું એ જ અહીંયા કરવાનું છે નવું કંઈ કરવાનું નથી પણ થોડુંક અટપટી ભાષામાં આપણે લખેલું છે તે ખાસ ખ્યાલ રહેશે એ પણ બી સ્વરૂપ સમય સંખ્યા કયા સ્વરૂપની હોય તો કે એ પણ બી સ્વરૂપની હોય કોઈ સમય સંખ્યા કહેતા કે a upon b minus a upon b છે a upon b ના સ્વરૂપની છે બને સંખ્યા તો એનો મતલબ શું નીકળે કે તમને કોઈ a upon b નું સ્વરૂપ જો ધન સંખ્યા આપેલી હોય તો તમારે એની વિરોધી સંખ્યા મેળવવા શું કરવાનું કે કોઈ ધન સંખ્યા આપેલી હોય તો એને ઋણ સંખ્યા બનાવી દેવાનું આંકડામાં કઈ ફેરફાર કરવાનો નહીં આંકડા અંશમાં જે અંક હોય એનો એ અંશ એના અંશમાં રહેવા દેવાનો છેદમાં જે અંક હોય એને છેદમાં રહેવા દેવાનો માત્ર ને માત્ર ધન સંખ્યા હોય તો તમારે ઋણ સંખ્યા બનાવી દેવાની અને ઋણ અંક ઋણ સંખ્યા હોય તો
એને ધન સંખ્યા બનાવી દેવાની જો ખાસ વિરોધી સંખ્યામાં ખાસ એટલું સિમ્પલ લોજિક છે કુ સિમ્પલ લોજિક છે ખાસ ગણિતના કોન્સેપ્ટ જ તમારે યાદ રાખવાનો છે કોન્સેપ્ટ જ શીખશો તો બધા જ દાખલાઓ તમે ગણી શકશો અસંખ્ય સમય સંખ્યાઓ છે અસંખ્ય સમય સંખ્યાઓમાંથી તમને ગમે તે સમય સંખ્યા આપી દે તે અસંખ્ય સમય સંખ્યાની વિરોધી સંખ્યા તમે ગોખી કેટલા કેટલું તમે યાદ રાખી શકશો એના બદલે સિમ્પલ કોન્સેપ્ટ યાદ રાખ્યો શું યાદ રાખવાનું કે ભાઈ અંશમાં અને છેદમાં ગમે તે સમય સંખ્યા આપેલી હોય એમ અંશમાં જે અંક આપેલો હોય છેદમાં ગમે તે અંક આપેલો હોય તમારે શું કરવાનું છે કે જે સમય સંખ્યા આપેલી છે એને તમને વિરોધી સંખ્યા શોધવાની કીધું શું કરવાનું તો કે ધન સંખ્યા આપેલી હોય તેને ઋણ સંખ્યામાં બદલી નાખવાની જો ઋણ સંખ્યા આપેલો તેને ધન સંખ્યામાં ટ્રાન્સફર કરી નાખવાની બીજું આપણે ખાલી માત્ર ને માત્ર નિશાની બદલવાની છે બીજું કંઈ કરવાનું નથી તો નિશાની બદલી નાખશો ધન સંખ્યા ને ઋણ સંખ્યા ઋણ સંખ્યામાં તેને ધન સંખ્યામાં ટ્રાન્સફર કરી દેશો એટલે એ વિરોધી સંખ્યા ઓટોમેટિક બની જશે દાખલા તરીકે હું તમને કહું માઇનસ 50 ના છેદમાં 3 આની વિરોધી સંખ્યા મેળવો તો માઇનસ 50 ના છેદમાં 3 વિરોધી સંખ્યા છે તો મેં તમને શું કીધેલું કે અંશમાં છેદમાં જે પણ મૂલ્ય હોય એની સાથે આપણે કોઈ છેડછાડ કરવાની નથી વિરોધી સંખ્યા કઈ થાય 50 ના છેદમાં 3 એવી જ રીતે દાખલા તરીકે તમને એવો પ્રશ્ન પૂછો 7 ના છેદમાં 3 ની વિરોધી સંખ્યા તો શું કરવાનું અંશ અને છેદ એમાં લખી નાખવા 7 ના છેદમાં 3 હવે જોવાનું સંખ્યા ઋણ છે કે ધન છે તો આ સંખ્યા ધન છે અહીંયા સંખ્યા ઋણ આવશે ઋણ સંખ્યા કરવા માટે શું કરવાનું માઇનસ ની નિશાની એક આગળ કરી દો જવાબ સામો મળી જશે જો એવો જ દાખલા અહીંયા અમુક દાખલા આપેલા છે જુઓ તો કે આ બધા બધા દાખલા તમારે વિરોધી સંખ્યા મેળવો એવો પ્રશ્ન પૂછાય તો તમે જણાવી શકો વિરોધી સંખ્યા લખો તો 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા લખવી હોય તો શું થાય તો 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા શું થશે તો કે અંશ અને છેદ એમ નામ રહેવા દીધા આમ નામ રહેવા દીધા કશો કરવાનો તો કે આ બાજુ તમને જે સંખ્યા આપી છે એ સંખ્યા જો ધન હોય તો એની વિરોધી સંખ્યા છે મૂલ્ય એનું એ રહે અને એ ઋણ સંખ્યા થઈ જાય ઋણ સંખ્યા કઈ રીતે થાય તો કે આગળ માઇનસ ની નિશાની થાય બીજું કઈ નહીં તો 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા માઇનસ 2 ના છેદમાં 8 થાય હવે જુઓ તો આપણે આ એક દાખલો ગણી નાખ્યો હવે આ દાખલો તમને હોમવર્કમાં આપું છું આ દાખલો તમારે હોમવર્કમાં લખવાનો બરોબર પછીનો દાખલો ત્રીજો દાખલો જુઓ તો માઇનસ 6 ના છેદમાં માઇનસ 5 હવે તમે પાછલા ધોરણમાં શીખી ગયા છો જુઓ આ છેદમાં આપે આવું અંશ અપૂર્ણાંક એનો મતલબ શું નીકળે માઇનસ 6 ના છેદમાં માઇનસ 5 તો 6 ના છેદમાં 5 આવી રીતે એનો મતલબ શું નીકળે કે આ એક પ્રકારનો ભાગાકાર જ છે તો એક પ્રકારનો ભાગાકાર હોય ભાગાકારમાં જ્યારે હોય ત્યારે અંશ અને છેદમાં બંને માઇનસ નિશાની હોય તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તેથી 6 ના છેદમાં 5 એ પ્લસ થઈ જાય કેતા કે તમે એને 6 ના છેદમાં 5 લખી શકો કેમ થઈ જાય તો તમને ખબર છે માઇનસ 6 આને આવી રીતે લખી શકાય માઇનસ 6 ભાગ્યા 5 તો આનો જે ભાગાકાર આવે ને પ્લસ આવે કોઈ પણ ઋણ સંખ્યાને બીજી ઋણ સંખ્યા વડે ભાગવામાં આવે અથવા તો ભાગાકાર કરવામાં આવે તો જવાબ
ધન સંખ્યા મળે છે આ કોન્સેપ્ટ આપણે 7મા ધોરણમાં પૂર્ણાંક સંખ્યામાં શીખી ગયા છીએ એ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કર્યો છે એટલે ખાસ 6 7 8માં જે જે તમે કોન્સેપ્ટ શીખો એ કોન્સેપ્ટ ખાસ યાદ રાખવાના આગળ જેટલા જેટલા આગળ વધતા જશો એમાં બધે જ બધા કોન્સેપ્ટ તમારે ઉપયોગમાં આવશે 10મામાં ટકા મેળવવા હોય 8મામાં રિઝલ્ટ મેળવવું હોય તો એકલી માત્ર 8માની મહેનત કે માત્ર 10માની મહેનત કરીને તમે ગણિતમાં માર્ક્સ મેળવી શકશો નહીં 10મું આવી ગયો તો 10મામાં તમે ફૂલ મહેનત કરી નાખી ગણિતમાં તો માર્ક્સ નહીં આવે ફૂલ મહેનત કરવાથી માર્ક્સ ક્યારે આવશે કે જ્યારે તમારું કોઈ પણ મકાન ક્યારે મજબૂત હોય કે જ્યારે એનો પાયો મજબૂત હોય ત્યારે તો 6 7 8 9 આ બધાનું ગણિત તમને વ્યવસ્થિત આવડતું હશે કોન્સેપ્ટ ક્લિયર વ્યવસ્થિત આવડવું મતલબ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો તમને માર્ક્સ મેળવી શકશો અહીંયા જો આવ્યો નિયમ કે ભાઈ માઇનસ સરા છેદમાં માઇનસ 5 એને તમે સીધા છેદમાં ટ્રાન્સફર કરી શકો સરા છેદમાં 5 તો સરા છેદમાં 5 આવ્યું એનો મતલબ કે સરા છેદમાં 5 કઈ રીતે લખી શકાય તો કે ભાઈ છેદમાં ના અંશમાં બંને જગ્યાએ માઇનસ નિશાની હોય તો એ ઓટોમેટિક ઉડી જાય કેમ ઉડી જાય આ ભાગાકારના નિયમને કારણે તો એ ઉડી ગઈ બરોબર તો એનો મતલબ શું નીકળે કે સરા છેદમાં 5 હોય બરોબર તો કે સરા છેદમાં 5 એનું વિરોધી સંખ્યા કઈ થાય તો કે માઇનસ સરા છેદમાં 5 થાય આ ધન સંખ્યા છે તો એની વિરોધી શું આવે ઋણ સંખ્યા આવે તો તમે અહીંયા એ પણ લખી શકો હવે તમારે આ ન લખવું હોય ને સ્વરૂપ આનું આ રહેવા દેવું હોય તો તમારે સ્વરૂપ આનું આ રહેવા દેવું હોય તો જુઓ અહીંયા માઇનસ કરો પછી માઇનસ સરા છેદમાં માઇનસ 5 હવે અહીંયા માઇનસ કર્યું પછી એના માઇનસ સરા છેદમાં માઇનસ 5 કરશો અને હજી તમે સાદરૂપ આગળ આપશો તો જુઓ આ બી ઉડી જશે તો જવાબ શું આવશે માઇનસ સરા છેદમાં 5 જે અહીંયા તમે કર્યું હતું એનો એ આવશે માઇનસ સરા છેદમાં 5 આની વિરોધી સંખ્યા આવે બરોબર માઇનસ સરા છેદમાં માઇનસ 5 ની વિરોધી સંખ્યા આવશે માઇનસ સરા છેદમાં 5 કઈ રીતે આવશે એ તમને ખ્યાલ આવી ગયો છે હવે ચોથો દાખલો તમારે હોમવર્કમાં રહેશે જો હોમવર્ક આપું છું એ બધા તમારે વ્યવસ્થિત પાસે ગણવાના છે બરોબર એની વિરોધી સંખ્યા લખવાની અને આજના વિડિયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટમાં જવાબ લખવાનો છે કે બીજામાં વિરોધી સંખ્યા શું આવે ચોથામાં શું આવે બીજામાં જવાબ આ આવે ચોથામાં જવાબ આ આવે કે બીજો ચોથો જે પણ હું તમને હોમવર્ક આપું એ બધા દાખલામાં તમારે કોમેન્ટમાં જે જે વિદ્યાર્થી મિત્ર જોવે વિડિયો એ બધા એ આ બધે જે જે દાખલા હોમવર્કમાં આપ્યા છે એ હોમવર્ક તમારે જોવાનું છે જે જે હોમવર્ક આપું એને તમારે જવાબ એ દાખલાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે બીજા દાખલામાં વિરોધી સંખ્યાનો જવાબ આ આવે ચોથા દાખલામાં વિરોધી સંખ્યાનો જવાબ આ આવે ચોથો થઈ ગયો પાંચમો માઇનસ 19 ના છેદમાં 6 સોરી 19 ના છેદમાં માઇનસ 6 19 ના છેદમાં માઇનસ 6 એટલે સંખ્યા ખરેખર માઇનસ જ થઈ બરોબર ઋણ સંખ્યા જ થઈ તો ઋણ સંખ્યા હોય એનો જે ઋણ સંખ્યા છે એનો વિરોધી સંખ્યા શું આવે તો કે ધન સંખ્યા આવે તો ધન સંખ્યા શું આવશે 19 ના છેદમાં 6 તો ખાસ ખ્યાલ આવશે અથવા તમારે એને બીજી રીતે કોન્સેપ્ટ જોવાનો કોઈ પણ દાખલો બે રીતે તમે ગણિતમાં એક એક વરદાન તો ભેટ તો ગણિત છે તો ગણિતના દાખલા મોટા ભાગે એક બે કરતા વધારે રીતથી ગણી શકે અથવા આને તમે કઈ રીતે ગણી શકો છો 19 ના છેદમાં માઇનસ 6 તો બીજો તમે શું કરી શકો કે ખરેખર વિરોધી સંખ્યા એટલે શું છે કે ધન સંખ્યા હોય ને એને ઋણ સંખ્યામાં ટ્રાન્સફર કરી નાખવી તો અહીંયા આ 6 જે છે ને માઇનસ ધારી લો આમ સંખ્યા લો ને પ્લસ સંખ્યા છે ધારી લો આમ તમે ધારો કે પ્લસ ધન સંખ્યા કરતા ઋણ સંખ્યા કરવા માટે શું કરશું માઇનસ 19 છેદમાં માઇનસ 6 હવે તમે કૌંસ કાઢી નાખો તો માઇનસ 19 ના છેદમાં માઇનસ 6 તો કોઈ અંશ અને છેદમાં જ્યારે માઇનસ નિશાની હોય તો ઓટોમેટિક ઉડી જાય 19 ના છેદમાં 6 જો જવાબ આવ્યો 19 ના છેદમાં 6 આવી રીતે 19 ના છેદમાં માઇનસ 6 ની વિરોધી સંખ્યા 19 ના છેદમાં 6 કોન્સેપ્ટ માત્ર એક જ યાદ રાખવાનો છે
કે ભાઈ જો તમને ધન સંખ્યા આપેલી હોય તો એની વિરોધી સંખ્યા મેળવવા માટે એ જે અપૂર્ણાંક આપેલો છે કે એ સમય સંખ્યા આપેલી છે એનું મૂલ્ય એનું એ જ રહેશે. એનો એ જ રહેશે નો મતલબ કે અંશમાં જે સંખ્યા છે અંશમાં એમ નામ રહેશે, છેદમાં જે અંક આપેલો છે છેદમાં એનો અંક એમ નામ રહેશે. પરંતુ તમે વિરોધી સંખ્યા તમારે મેળવી હોય તો વિરોધી સંખ્યા કઈ રીતે મળશે? જે સંખ્યા આપેલી છે એની એ સંખ્યા મૂકી દેવાની અને નિશાનીમાં ખાલી ફેરફાર કરે. નિશાનીમાં ફેરફાર કરવો એટલે કે જો પ્લસ નિશાની હોય, જે સંખ્યા આપેલી છે એની નિશાની પ્લસ હોય કે એટલે કે ધન સંખ્યા હોય, તો જે તમે વિરોધી સંખ્યા લખો એમાં સમય સંખ્યા એની એ લખવાની, પણ ઋણ સંખ્યા આવે જો આપેલી સંખ્યા ઋણ સંખ્યા હોય તો જે સંખ્યા તમે લખો એ ધન સંખ્યા બની જાય. ખાલી એક જ ફેર કરવાનો છે, અંકમાં આંકડામાં કઈ ફેરફાર કરવાનો નથી. આ દાખલામાં વિરોધી સંખ્યા 19 ના છેદમાં 6 છે. છઠ્ઠો દાખલો હોમવર્કમાં તમારે ગણવાનું રહેશે. હોમવર્ક મેં કીધું એમ બધાનું હોમવર્ક, બધાએ બે તૃતીયાંશની સંખ્યા શું આવે વિરોધી તમારે વિચારવાની, બે દશાંશમાં ત્રણ ની જે વિરોધી સંખ્યા આવે એ જવાબ સ્વરૂપે ચાર નો જવાબ અથવા ચાર નો આન્સર એમ કરીને તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. બરોબર? એટલે મને ખબર પડે કોણ કોણ લેક્ચરમાં ધ્યાન આપે છે અને કોણ કોણ લેક્ચર જોતું નથી. હવે પછીનો દાખલો સાતમો દાખલો માઇનસ આઠ ના છેદમાં 9. સીધી તમને ખબર પડી જશે સંખ્યા માઇનસ છે. માઇનસ આઠ ના છેદમાં 9 તો મેં તમને શું કીધું કે ભાઈ સમય સંખ્યા જે આપેલ અને અંશના છેદમાં કઈ ફેરફાર કરવાનો નહીં વિરોધી સંખ્યા મેળવવા માટે. તો વિરોધી સંખ્યા મેળવવા માટે તમારે અંશ અને છેદમાં કઈ ફેરફાર કરવાનો નથી. તો લખી નાખો આઠ ના છેદમાં 9. હવે જો સંખ્યા ધન હોય તો ઋણ થશે. જુઓ તો આ સંખ્યા ધન છે કે ઋણ છે? તો આ તો ધન નથી ઋણ છે. ઋણ સંખ્યા આ બાજુ કઈ સંખ્યા આવશે? તો કે ધન સંખ્યા આવશે. અહીંયા કઈ નિશાની ન કરો એનો મતલબ કે ધન સંખ્યા હોય તો માઇનસ આઠ ના છેદમાં 9 ની વિરોધી સંખ્યા 8 ના છેદમાં 9 થાય. પછી 11 ના છેદમાં 7 ની વિરોધી સંખ્યા તમારે હોમવર્કમાં લખવાની છે અને હોમવર્ક કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ દ્વારા વિડીયોની નીચે તમે જાશો. બરોબર છે? અમુક આ વિડીયો જોતા હશો એની નીચે તમે યુટ્યુબમાં જાશો ને નીચે કોમેન્ટ સેક્શન દેખાશે. કોમેન્ટમાં તમારે જે દાખલા તમને હોમવર્કમાં આપેલા છે જુઓ, બીજો ચોથો છઠ્ઠો અને આઠમો દાખલો, આ બધે ચારે ચાર દાખલાનો નંબર આપી જવાબ, નંબર પહેલા નંબર આપણું કે બીજા દાખલો બીજાનો આન્સર શું આવે? તો કે માઇનસ પાંચ ના છેદમાં 9 ની જે વિરોધી સંખ્યા જવાબ આવશે એ વિરોધી સંખ્યાનો તમારે જવાબ કોમેન્ટમાં લખવાનો છે, જેથી કરીને મને ખબર પડે કેટલા સાચા જવાબ આપે છે કેટલા ખોટા જવાબ આપે છે. બરોબર? અને વિરોધી સંખ્યાનો કોન્સેપ્ટ ખાસ આપણે ક્લિયર કરશું. ખાસ કઈ ખબર ન પડે જો આ વિડિયો લેક્ચરમાં પણ જો તમને કઈ ખબર ન પડે તો દરેક બાળ મિત્ર વિડીયોની નીચેની કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટમાં લખી શકે છે કે આમાં અમને આ પ્રોબ્લેમ આવે છે. તો વિરોધી સંખ્યા આજે આપણે પૂર્ણ કરીએ છીએ. વિરોધી સંખ્યા જેવી જ તે એક સંખ્યા વ્યસ્ત સંખ્યા આવે છે. તો વ્યસ્ત સંખ્યાનું મેં તમને જ્યારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સૌથી પહેલા સમૃદ્ધતાનો ગુણધર્મ મેં જ્યારે તમને શીખવાડેલો અને જ્યારે મેં ભાગાકાર માટે સૌથીનો ગુણધર્મ શીખવાડ્યો ત્યારે મેં વ્યસ્ત સંખ્યા નામનો ટોપિક લઈ લીધેલો છે. તે ખાસ એક વખત રિવાઇઝ કરી લેજો. વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાની કોઈ પણ સમય સંખ્યાની તમારે વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો કઈ રીતે મળે? તો કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર એક થાય. એમાં શું હોય? તો કે ગુણાકાર એક થાય તો એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. અને વ્યસ્ત સંખ્યા કઈ રીતે મળે? તો કે અંશ અને છેદ ઉલટાવતા. જે અંશ આપેલો હોય દાખલા તરીકે અહીંયા 2 ના છેદમાં 8 આપેલા છે તો આની તમારે વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો મેં તમને શું કીધું કે ગુણાકાર એક થવો જોઈએ. ગુણાકાર એક ક્યારે થાય? અંશ અને છેદ ઉલટાવતા. તો આની વ્યસ્ત સંખ્યા મળે 8 ના છેદમાં 2. જ્યારે વિરોધી સંખ્યા વિરોધીમાં હું કરવાનું અંશ અને છેદ એમ નામ રહેવા દેવાનું, માત્ર નિશાની બદલે. તો ખાસ ખ્યાલ આવ્યો? તો ખાસ વ્યસ્ત સંખ્યા એક વખત રિવિઝન કરી લેજો અને પછી વિરોધી સંખ્યા શીખી લેજો જેથી કરીને કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જાય. ખાસ એવું લાગે તો હજી આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. જુઓ તો માઇનસ પાંચ ના છેદમાં 9 આ જે સંખ્યા છે
એની તમારે વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો તો વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું કે વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તેની નિશાનીમાં કાઈ ફેર ન પડે અંશ અને છેદમાં ફેરફાર આવે છેદ અંશમાં જતો રહે અંશ છેદમાં જતો રહે એનો મતલબ 9 ના છેદમાં માઈનસ 5 ઉપર માઈનસ 5 હતા તે છેદમાં જતો રહે અને નીચે છેદમાં 9 હતા અંશમાં તો આને વ્યસ્ત સંખ્યા કહેવાય હવે તમારે આ જ સંખ્યાની વિરોધી સંખ્યા મેળવવી હોય તો તો વિરોધી સંખ્યા મેળવવી હોય તો વિરોધી સંખ્યામાં હું તમને શીખવાડું કે અંશ અને છેદમાં કઈ ફેરફાર નહીં થાય તો 5 ના છેદમાં 9 લખી નાખો હવે કે હવે જો આ સંખ્યા હું હોય જો ને માઈનસ એટલે ઋણ જ થાય તો એ સંખ્યા કેવી આવશે ધન આવશે ધન તમે દર્શાવો તોય ચાલે ન દર્શાવો તોય ચાલે તો કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો કે કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા મેળવવા માટે એ સંખ્યાના અંશ અને છેદને ઉલટાવી નાખો અંશને છેદમાં લખી નાખો અને છેદને અંશમાં લખી નાખો તો જે સંખ્યા બને એ સંખ્યા આપેલી સંખ્યાની વ્યસ્ત સંખ્યા મળે એમાં આપણે ધન કે ઋણ સાથે કોઈ લેવા દેવા નથી જ્યારે વિરોધી સંખ્યા મેળવવા માટે શું કરવાનું તો કે વિરોધી સંખ્યા મેળવવા માટે જે સંખ્યા આપેલી છે એના અંશ અને છેદને આપણે અડકવાના નથી અંશ અને છેદ એના એ જ લેવા દેવાના જ્યારે એ સંખ્યાની નિશાની ચેન્જ કરી નાખવાની માઇનસ હોય જો એ સંખ્યા ધન હોય તો એ સંખ્યાને ઋણ બનાવી દેવાની અને સંખ્યા ઋણ હોય તો એ સંખ્યાને ધન બનાવી દેવાની તો એ વિરોધી સંખ્યા મળી જાય વ્યસ્ત સંખ્યા કઈ તારે કઈ રીતે મળે તો કે જે બે સમય સંખ્યાનો ગુણાકાર એક થાય એ બે સમય સંખ્યાની એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય પછી વિરોધી સંખ્યા કોને કહેવાય તો કે જે બે સમય સંખ્યાનો સરવાળો શૂન્ય થાય એ બે સમય સંખ્યાની એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય તો ખાસ વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા આધારિત દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે દરેક બાળમિત્રોએ ટ્રાય કરવાની છે ન ખબર પડે ન સમજાય એ દાખલો કોમેન્ટ બોક્સમાં લખવાનો કે આ દાખલો અમને સમજાતો નથી એ દાખલો તરત તમારી સુધી સમજૂતી પહોંચી જશે તો ખાસ વ્યસ્ત સંખ્યા અમે બીજા કે ત્રીજા તાસમાં સમજાવ્યું છે એમાંથી તમારે રિવિઝન કરી લેવાનું અને વિરોધી સંખ્યા આજે મેં તમને સમજાવ્યું છે વ્યવસ્થિત જોઈ લેવાનું પછી વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા બંનેને મિક્સ કરીને બધે બધા દાખલા તમારે વ્યવસ્થિત ગણવાના છે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા બંને મિક્સ ન થાય એનું ખાસ કાળજી રાખવાની અને જે દાખલા હોમવર્કમાં આપેલા છે દરેક દાખલાનો જવાબ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટમાં લખવાનો છે તો આજે એટલે સુધી રાખીએ છીએ જય હિન્દ.